પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યો છે અને એના સાથી રહ્યા છે લાલજીભાઈ પટેલ, તેઓ આજે સુરત પહોંચ્યા છે અને કેટલીક વાતો સામે મૂકી છે. લાલજીભાઈને જ વાત કરીશું. પહેલો સવાલ છે આપણો લાલજીભાઈને કે સુરત આવવાનું કારણ શું, લાલજીભાઈને આજે જે મીટિંગ રાખવામાં આવી એની પાછળનો હેતુ શું? આજે સુરતની અંદર અમારી એસપીજીની રાષ્ટ્રીય કારોબારીની મીટિંગ હતી, એટલે આ મીટિંગની અંદર તાલુકા, જિલ્લા, રાજ્યના અને રાષ્ટ્રીય આગેવાનો અહીંયા ઉપસ્થિત હતા. આજની મીટિંગનો મુખ્ય એજન્ડા એવો હતો કે 2015થી જ્યારે અમે આંદોલનની શરૂઆત કરી અને જ્યારે એક એસપીજીના કોઈપણ કાર્યકર્તા પોતાના વિસ્તારની અંદર એક હાકલ કરતા એટલે હજારો લાખો લોકો આવી જતા, એના ફળ સ્વરૂપે જે અનામત મળવાની નહોતી એ અનામત પણ સરકારે જાહેર કરી અને એ સરકારની કૂટનીતિના કારણે હજારો લોકો ઉપર કેસો થયા, 14 પરિવારના ભાઈઓ શહીદ થઈ ગયા. અને જ્યારે અનામત મળી 10%, એટલે તમે જોઈ શકો આખા ગુજરાતનું વાતાવરણ રંગે રાજકારણના રંગે રંગાઈ ગયું. પણ એસપીજી એ જ એકમાત્ર એવી સંસ્થા હતી જે ફક્ત સામાજિક રૂપે જ રંગાયેલી હતી અને બધા જ લોકો અનામત મળી, શહીદોને ન્યાય મળ્યો, બધામાં જશ લેવા માટેની વાતો કરતા અને જેમ એમને કર્યું ને એવી વાતો કરીને આખું ગુજરાતનું વાતાવરણ રાજકીય કરી નાખ્યું અને જેને જો જવું તું જતા રહ્યા. પણ જે મુખ્ય પ્રશ્નો બન્યા હતા, જે અમારી એક આકલથી લાખો લોકો ઉપસ્થિત થતા હતા, તો એ લોકોને હજી સુધી ન્યાય નથી મળ્યો. તો છેલ્લા 6 વર્ષથી એસપીજી એક એવી સંસ્થા છે ફક્ત કે બિન રાજકીય રીતે અમે 6 વર્ષથી લડીએ છીએ. સરકારના પ્રતિનિધિઓ, કેબિનેટ મંત્રીઓ અને એ બધાએ અમને વારંવાર દિલાસો આપ્યો. ઇલેક્શન કોઈ પણ આવે એટલે દિલાસો આપે કે અમે તમારી 2 માગણીઓ પૂરી કરી દેશું. પણ 2017માં પણ ના રિઝલ્ટ મળ્યું, 2019ના લોકસભાના ઇલેક્શનમાં રિઝલ્ટ ના મળ્યું અને 2022 પહેલા પણ દરેક નેતાઓ આ જ વાતો કરી રહ્યા છે કે જે સત્તા સાથે છે કે ભાઈ અમે આ 2 મુદ્દા ક્લિયર કરીશું. એટલે ઘણા બધા લોકો રાજકારણમાં જતા રહ્યા બધું જ, પણ અમારા મુદ્દાનું શું? તો એસપીજીએ સંબોધીને જાહેર કર્યું કે આવનારા સમયની અંદર જૂન જુલાઈ મહિનાની અંદર અમે જે ટીમો બનાવી છે ગામ લેવલથી લઈને છે રાજ્ય કક્ષાની, એ તમામ ટીમો બધા જ પ્રકારના આંદોલનો અમે કરી ચૂક્યા. પણ અમે લાગી રહ્યું છે કે આ સરકારને જો અમારી જીત હાંસલ કરવી હોય મુદ્દા અને જો પછડાત આપવી હોય તો ફક્ત વોટની તાકાતથી આપી શકીશું. બાકી બધા આંદોલન કરી ચૂક્યા, રિઝલ્ટ ઠેરના ઠેર આવે છે, હજારો લોકો ઉપર પાછા કેસો થાય છે. એટલે નક્કી કર્યું કે ભાઈ અમારી ટીમો હવે ગામ લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે જશે અને વોટની તાકાત સમજાવશે અને વોટની તાકાત બતાવી અને આ સરકારને બતાવશે કે ભાઈ જો તમે અમારી વાત આ ના માની તો આવનારા સમયની અંદર સંગઠન બિન રાજકીય છે, પણ સંગઠનના લીડરો બિન રાજકીય નથી, ગમે તે પાર્ટીમાં જઈ શકે છે. જો ભાજપની સરકાર નહીં માને તો બીજા પક્ષોને પણ બિન રાજકીય ભૂલીને પણ જો અમારા મુદ્દા જો ક્લિયર કરવાનું જાહેર કરશે ગુજરાતની અંદર તો અમે એમને સમર્થન કરીશું. પણ અમારા મુદ્દા જે જાહેર કરે. કયા પ્રકારના મુદ્દાઓ છે અને જે હમણાં ગુજરાતનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આપ એક્ટિવ થયા છો, તો હમણાં જે 5 વર્ષ ગયા છે ત્યારે એક્ટિવનેસ નજર ના આવે? સાહેબ, તમે અમારું સોશિયલ મીડિયા અને મીડિયા ભૂતકાળની અંદર જોઈ શકો, છેલ્લા 100 વર્ષથી ગામ લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે પ્રોગ્રામ આપ્યા છે. ઘણીવાર જેલમાં પણ ગયા છીએ, ઘણીવાર જેલની અંદર અમારા ઘણા બધા યુવાનો પણ ગયા છે. તો અમે તો કાર્યક્રમ કરીએ છીએ, પણ જ્યારે કોઈ પ્રસંગ આવે એટલે ઢોલ વાગે તો ખબર પડે, એમ ઇલેક્શન આવે તો જ ખબર પડે કે અમારા મુદ્દા બાકી છે. એટલે પાટીદાર સમાજના જે શહીદ પરિવારને સરકારી કે અસરકારી મુદ્દો જે બાકી છે અને જે હજારો અમારા યુવાનો પર જે કેસો પાછા ખેંચવાના બાકી છે, તો આ તમામ 2 મુદ્દા રહ્યા, એ મુદ્દા હજી ક્લિયર થયા નથી. એટલે અમે તો કાર્યક્રમ આપીએ છીએ, આમ જેમ જેમ ઇલેક્શન નજીક આવતું જશે એમ એમ અમારા કાર્યક્રમો દેખાતા જશે. કારણ કે ઇલેક્શન પહેલો ગમે એટલા કાર્યક્રમ કરો પણ એ તો દેખાતા જ નથી, મીડિયાએ નોંધ નથી લેતી, નહીં પબ્લિક નોંધ લેતી. પણ સમય આવે એટલે નેતાઓ પણ અમારા પર ધ્યાન રાખે છે કે અમે શું કરી રહ્યા છીએ. તો આવનારા સમયની અંદર જો એમને એ રીતે જાણવું હોય તો આ ઇલેક્શન પહેલા પણ અમે આ રીતે જાગૃતિ ફેલાવીને અમારું કામ કરી લેશું. એટલે ઇલેક્શન પહેલા જો ભાજપ સરકાર તમારા મુદ્દાઓ માની લેશે તો તમે ભાજપની સાથે રહેશો? જો અમને તો અમારા મુદ્દાથી જ પ્રશ્ન છે. ભૂતકાળની અંદર પણ મોટા ભાગનો વર્ગ ભાજપ સાથે જોડાયેલો હતો, પણ જ્યારે અનામત આંદોલનની અંદર પાટીદાર ઉપર અત્યાચાર થયો એટલે એનાથી વિમુખ થયો. હવે જો અમારા મુદ્દા ક્લિયર થતા હોય તો જેની સરકાર બનવી હોય બને, અમને કંઈ ફરક જ પડતો નથી. અમારે તો અમારા મુદ્દા ક્લિયર થાય, શહીદ પરિવારનો ન્યાય મળે
હજારો લોકો જે અનામતની લડાઈની અંદર બહાર નીકળ્યા હતા, રોડ ઉપર નીકળ્યા હતા, પોતાનો ધંધો રોજગાર જે બગાડ્યો હતો, એમના પ્રશ્નો સોલ્વ થઈ જાય એટલે સૌ સૌના ઘેર જેને જે કરવું એ કરે. અને પાટીદાર સમાજ વિદ્વાન સમાજ છે, એને બધી જ ખબર પડે. જો મુદ્દા ક્લિયર થાય તો સ્વાભાવિક છે કે મુદ્દા ક્લિયર થાય તો એ બાજુ જવાનો જ છે સમાજ. હાર્દિક પટેલ પણ ન્યાય આપતા આપતા લીડર બની ગયા છે, કોંગ્રેસમાંથી ભાજપ તરફ જઈ રહ્યા છે, લાલજી પટેલનો કોઈ લક્ષ્ય ખરો? જો 28 વર્ષથી સમાજ સેવા કરું છું, ઓનલી ફોર સમાજ સેવક જ છું, એટલે 28 વર્ષમાં તમે જાણી શકો છો કેટલા બધા ઇલેક્શન આવીને ગયા. હું કોઈ પાર્ટીનો સભ્ય નથી, મારે તો આ બે મુદ્દાથી મતલબ છે. અને ભૂતકાળની અંદર પણ પાટીદારના જે પણ નાના મોટા પ્રશ્નો હતા એસપીજી દ્વારા ક્લિયર કરતા હતા, અને આવનારા સમયની અંદર જો પણ હું આ પદ ઉપર છું ત્યાં સુધી પાટીદાર સમાજના પ્રશ્નોનું સોલ્યુશન જ કરું છું. અને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, ક્યારે કોઈ પાર્ટીનો સભ્ય પણ નહીં બનું. હવે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે, જેમ કે અત્યારે વર્ષોથી ભાજપ શાસન કરતું આવ્યું છે, કોંગ્રેસ પણ વિપક્ષમાં રહી છે, તો હવે ગુજરાતની રાજનીતિ આપ કઈ દિશામાં જોઈ રહ્યા છો? જો ગુજરાતની રાજનીતિમાં એવું છે કે જો હવે આખા ગુજરાતના તમામ લોકો એ બધા જાગૃત થઈ ગયા છે. પહેલા એવું નહોતું કે સમાજનો એક પણ આગેવાન આવીને કહી દે કે અહીંયા વોટ આપી દેવાનો છે, એટલે બધા ઊંધું ગાલીને વોટ જ આપી દેતા. હવે એવું નથી, હવે સમાજનો લીડર જે પણ પક્ષનો હોય, પણ હવે બધા જ લોકો જાગૃત થઈ ગયા છે. જો તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર સમાજનું જે મુદ્દા હોય એ મુદ્દાનું જો તમે કામ નહીં કરો ને, તો તમે પણ જોઈ શકો થોડા સમય પહેલા જે લોકોએ કામ નથી કર્યું એમના લોકોએ પણ ઘેર બેસાડી દીધા છે. ગમે તે પદ ઉપર હતા તો એ લોકો પણ ઘેર બેસી ગયા છે. તો આવનારા સમયની અંદર જે ગ્રાઉન્ડ લેવલ ઉપર સમાજનું કામ કરશે એ જ આગળનો ભવિષ્યનો નેતા બની શકશે. ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા, મંત્રીઓ બદલાયા, શું ફરક લાગે છે આ બધા ચેન્જીસ પછી? ગુજરાતમાં કંઈક બદલાયું ખરું? જો આમાં કેવું છે, વહેવટ દિલ્હીથી જ થાય છે, એટલે મને નથી લાગતું કે કોઈ બદલાય એનાથી કંઈ ફેર પડે. એટલે આવનારા સમયની અંદર જો તમે નક્કર સમાજના જેમ અત્યારે મોંઘવારી જુઓ તો સામાન્ય લોકો માટે જીવવું હરામ થઈ ગયું છે. તો મોંઘવારીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, આ અનામતના પ્રશ્નો છે, ઘણા બધા બીજા પણ સમાજના આંદોલનો થયા એના પણ ઘણા બધા પ્રશ્નો છે. તો સરકાર જો એ મુદ્દા ઉપર એની કંઈ લડત એનું જે રિઝલ્ટ નહીં આપે તો આવનારા સમયની અંદર એનું 100% પરિણામ ભોગવવું પડશે. હાર્દિક પટેલે કર્યું સારું કર્યું? જો હાર્દિક પટેલ તમે સમજી શકો, જ્યારે અમારી જોડે હતા એસપીજીમાં, એક વિરમગાના પ્રમુખ હતા, અને એના પછી જે અમે ભેગા થઈ અને આંદોલન કર્યું અને લાખો લોકો જોડાયા, અને જે પ્રેમ અમને મળતો હતો કે આજે અમે ગાડીમાંથી ઉતરાવ એટલે લોકો અમને ગભા ઉપર બેસાડી દેતા, જેટલું કોઈ પણ મુખ્યમંત્રીનું કે વડાપ્રધાનનું સન્માન ના થાય એનાથી વિશેષ સન્માન અમારું થતું હતું, એ તમે જોઈ શકો કે જ્યારે કોઈ પાર્ટીમાં માણસ જાય એટલે અત્યારે તમે જોઈ શકો એનું સન્માન કેવું થાય છે, અને ભૂતકાળની અંદર કેવું સન્માન થતું હતું. એટલે કોઈ પણ આગેવાન જ્યારે સ્ટેજ ઉપરથી એવું બોલતો હોય, હું આજે સ્ટેજ ઉપરથી અને મીડિયામાંથી એવું બોલું, હું ક્યારે કોઈ પાર્ટીનો સભ્ય પણ નહીં બનું, અને એ જે પ્રજાનો પ્રેમ મળે એ હવે હું જોડાવું તે પ્રેમ ના જ મળે સ્વાભાવિક છે. એટલે જ્યારે રાજનીતિમાં નહોતો એટલે ખૂબ પ્રેમ મળતો હતો, અને જે રાજનીતિમાં આવ્યો એક પાર્ટીમાં જ ગયા એમાંથી છોડીને, હવે જો કદાચ બીજી પાર્ટીમાં જવાનું વિચારી રહ્યા તો એટલો પ્રજાનો પ્રેમ ના મળે. છેલ્લો પ્રશ્ન છે, એસપીજી કોની સાથે રહેશે? કેમ કે જે આપ કહી રહ્યા છો કે ગામડે ગામ જઈને આંદોલન કરીશું અને તમારી માંગણીઓ જે છે સરકાર પાસે મૂકવા માટે મનાવવા માટે કરશો, તો આપને કોની સાથે રહેશો ભવિષ્યમાં? મેં અહીં મીડિયામાં બધાના વચ્ચે કહ્યું, મીડિયા મિત્રો વચ્ચે, એસપીજીની અમારી બે માંગો છે, એ માંગો પૂરી થતી હોય તો અમને કંઈ વાંધો નથી, જો આ માંગો પૂરી નહીં થાય તો અમે બિનરાજકીય છીએ ભૂલીને જે પાર્ટી અમારા મુદ્દાનું સોલ્યુશન કરવાનું જાહેરમાં વચન આપશે એમ અમારા બધા જ હોદ્દેદારો નક્કી કર્યું, અમે એને સમર્થન આપીશું. એટલે આવનારા ઇલેક્શનની અંદર જો એ પાર્ટી ખોલીને અમારા મુદ્દાનું સોલ્યુશન કરવાનું કહેશે એને અમે સમર્થન આપીશું. તો બિલકુલ આ હતા લાલજીભાઈ પટેલ, એસપીજીના પ્રમુખ છે, અને હાલ સુરતમાં મીટિંગ લઈ રહ્યા છે, રાષ્ટ્રકારવારી મીટિંગ હતી, અને તમામ મુદ્દા પર આપણે સાથે વાત કરી છે. અને ખાસ જે વાત એ રહી છે કે અમને જે માંગણીઓ છે એ માંગણીઓ સરકાર સમિતિની જો માંગણી માનશે તો એ સરકારની સાથે રહેશે, અને જો માંગણીઓ સ્વીકાર નહીં કરશે તો સરકારની વિરુદ્ધમાં જઈને ગામડે ગામડે આંદોલન કરશે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત, સુરત.